રાજ્યમાં પાલિકા કર્મચારીઓ હવે આંદોલનના માર્ગે. જૂની પેન્શન યોજના સહિતના લાભ આપવા માંગ કરવામાં આવી છે, તો રાજ્યની તમામ 157 નગરપાલિકાના કર્મચારીઓ જોડાશે. તો રાજ્યમાં પાલિકા કર્મચારીઓ હવે આંદોલનના માર્ગે. જૂની પેન્શન યોજના સહિતના લાભ આપવા માટે માંગ કરવામાં આવી છે, તો રાજ્યના તમામ 157 નગરપાલિકાના કર્મચારીઓ જોડાશે. 12 માર્ચથી સરકાર સામે લડવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. 23 માર્ચે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો 12 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. સરકાર હકારાત્મક પ્રતિભાવ નહીં આપે તો હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો 12 માર્ચ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, અચોક્કસ મુદ્દતની હડતાલ. તો પાલિકાના કર્મચારીઓ આંદોલનના માર્ગે. તો અંગે વધુ વિગતો આપવા માટે એસોસિએટ એડિટર અમારી સાથે જોડાઈ ચુક્યા છે અરુણ શાહ. જે અરુણ જણાવશો, જૂની પેન્શન યોજના સહિતના લાભ આપવા માટે માંગ કરવામાં આવી છે રાજ્યના પાલિકાના કર્મચારીઓ આંદોલનના માર્ગે. જી, ગત સપ્તાહમાં જે રીતે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ ખાસ કરીને શૈક્ષિક સંઘ સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થયા અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાના મુદ્દે જે આંદોલન છેડ્યું હતું તેને સુખદ પ્રતિસાદ સરકાર દ્વારા સાંપડે છે, ત્યારે હવે પછી કહી શકાય કે પાલિકાના કર્મચારીઓએ પણ જૂની પેન્શનનો લાભ આપવા સહિતના અનેક વણઉકેલા પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆત પછી પણ તેઓના પ્રશ્નો જે ઉકેલાયા નથી તેના સંદર્ભે માંગ સાથે આ અંગે આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. મહત્વપૂર્ણ રીતે આવતીકાલે 12 માર્ચથી આ સમગ્ર કાર્યક્રમો શરૂ થશે અને 12 માર્ચથી તબક્કાવાર રીતે જોઈએ તો કાળી પટ્ટી પહેરીને કાર્ય કરવું, આવેદનપત્ર આપવા, સરકારમાં આવેદનપત્ર આપવું, તેમજ ધારાસભ્યો અને સંસદસભ્યોને આવેદનપત્ર આપવા સહિતના સમગ્રતઃ 22મી તારીખ સુધીના કાર્યક્રમ ઘડી કાઢ્યા છે. 22મી તારીખ સુધીમાં જો સરકાર તરફથી કોઈપણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ નગરપાલિકાને નહીં સાંપડે તો ચોક્કસ રીતે તેઓ 23મી તારીખે પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનાત્મક કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શન સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે તેઓની માંગ જે રીતે સરકારી કર્મચારીઓની માંગણી સંતોષવા માટે સરકારે હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે તે જ રીતે એવો પ્રતિભાવ પાલિકાના કર્મચારીઓને પણ સાંપડે. ખાસ મહત્વપૂર્ણ છે કે રાજ્યની 157 નગરપાલિકાના તમામ કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થાય તે પ્રમાણે સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે, ત્યારે હવે રાજ્ય સરકાર આ સંગે શું પ્રતિભાવ આપે છે તે જોવા અંગે છે. જી અરુણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.